નમસ્તે બાળ દોસ્તો, આપણે આજે ધોરણ 6 નો વિજ્ઞાન વિષય ભણવાનો છે. આગળ આપણે ત્રીજા પ્રકરણની અધૂરી માહિતી તમને આપી હતી પાઠ 1 ની અંદર, તો હવે આપણે પાઠ 2 ભણવાનો છે. આપણું પાઠનું નામ તો યાદ છે દરેકને, શું છે? રેસાથી કાપડ સુધી. તો રેસાથી કાપડ સુધીની અંદર આપણે શું ભણ્યા હતા કે રેસા કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે? વનસ્પતિના રેસાઓ અને પ્રાણીઓ બંનેમાંથી આપણને રેસાઓ પ્રાપ્ત થાય છે. તમને મેં કપાસનું અને શણનું ખેતર પણ બતાવ્યું હતું કે કપાસનું ખેતર કેટલું સરસ રીતે જેમ બરફ છવાયેલો હોય એવું આપણને દેખાય છે, અને કપાસમાંથી આપણે રૂ કાઢી અને આપણે શું બનાવીએ છીએ, અને ગૃહની અંદર દીવેટ બનાવીએ છીએ, અને એના અંદરથી રેસા નીકળી અને કાપડ બને છે. એવી જ રીતે શણના પ્રકારનો ઉપયોગ થાય છે. પછી પ્રાણીઓ, ઘેટાં, બકરા, ઊંટ એ બધા પ્રાણીઓનો પણ આપણે રેસા બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. આમ આપણે એટલા સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળનો અભ્યાસ કરીએ. તો આગળનો આપણો શું અભ્યાસ છે કે જે આપણે રેસા બનાવીએ છીએ એમાંથી તાતણા રૂપે કેવી રીતે કાપડ બને છે એનો અભ્યાસ આપણે આગળ કરવાનો છે. તો આપણે એની ચર્ચા કરીએ. તો બાળ મિત્રો, આજે આપણે કપાસના તાતણાનું કાંતણ એટલે કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું, બરાબર છે? તો કપાસમાંથી આપણને શું મળે છે? રૂ. રૂનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? દિવેટ બનાવવા માટે આપણે કરીએ છીએ. તો અહીંયા પ્રવૃત્તિ 4 આપી છે કે એક હાથની અંદર આવું થોડું રૂ લેવાનું છે આપણે, બરાબર છે? અને બીજા હાથની ચપટી વડે આ રૂને પકડી અને તેની વર ચડાવવાની છે. વર ચડાવવાની એટલે આપણે જે દિવેટ બનાવવા માટે આને આમ વારીએ છીએ અને વર ચડાવવાની છે. આવી રીતે એને વારી અને વર ચડાઈ અને બહારની તરફ આમ ખેંચી જવાનું છે, બરાબર છે? તો આમ આપણે ખેંચી જઈશું તો આ જે રૂ જે છે એના જુદા જુદા, બરાબર છે, રેસા છે જે અલગ અલગ છે, તમને દેખાતા હશે. તો આ રેસાને આપણે જ્યારે વર ચડાવીએ છીએ ત્યારે શેમાં પરિવર્તન પામે છે? એક તાંતણું બને છે. તો આમ આપણે રૂમાંથી શું બનાવી શકીએ છીએ? તાંતણું બનાવી શકીએ છીએ. તો આ પ્રવૃત્તિ 4 તો તમે જ્યારે ઘરની અંદર દીવો કરતા હોય ત્યારે કરો જ છો. તો આમ જે આપણે રેસામાંથી તાંતણું બનાવ્યું તો આ એક પ્રક્રિયા કરી આપણે, અને આ જે પ્રક્રિયા છે તેને કાંતવું કહે છે. તો આમ રેસામાંથી તાંતણું બનાવવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? કાંતવું કહે છે. તો આ જે પ્રક્રિયા છે એ તો આપણે ફક્ત એક દિવેટ બનાવવા માટે કરી, પણ બજારની અંદર તો કેટલાય બધા કપાસના રેસા જોવા મળે આપણને. તો એ જે પ્રક્રિયા છે એના રૂના જે જથ્થો છે એમાંથી આવી રીતે રેસાઓને બહાર ખેંચીને એની વર ચડાવવામાં આવે છે, અને એ રેસાઓ જે છે એકબીજા સાથે જોડાઈ જાય છે, તમને મેં હાલ બતાવ્યું એવી રીતે, અને આ જોડાઈને તાતણા બને છે. તો આમ જે આ કાતવું, બરાબર, તો આપણે જે કાતવું છે એના માટે એક સાધન વપરાય છે જે તમારા આકૃતિ 3.10 ની અંદર તમને દેખાય છે. તો એ સાધન જે છે એનું નામ છે હાથદરી, અથવા એને તકલી પણ કહે છે. તો તકલીનો ઉપયોગ શું છે? તો જ્યારે આપણે હાથથી કાતીએ એટલે કે રૂના રેસાને જ્યારે આપણે ભેગા કરીએ છીએ એટલે એના માટે જ્યારે વધુ પ્રમાણમાં જથ્થો હોય તો આપણે હાથથી કરી શકતા નથી. તો હાથથી કરી શકતા નથી ત્યારે આપણે શેનો સાધનનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો આ સાધન વડે આપણે જે રૂના રેસા છે એને તાતણામાં ફેરવીએ છીએ. જો તમે સાધન દેખશો તકલીની અંદર તમને દેખાય છે તો નીચે મોટો ભાગ છે અને ઉપર નાનો પતલો ભાગ છે. તો જે નીચેનો મોટો ભાગ છે એની અંદરથી રૂના રેસાઓને દાખલ કરવામાં આવે છે અને પાછળથી એને દબાવવામાં આવે છે, એટલે પ્રેશર થશે એટલે આગળથી એક આખું બધા જ રેસા ભેગા થઈ અને એક તાંતણું બને છે. તો
तो आम एक तकली नामनु साधन छे, एनाथी पण आपणे शुं बनावी शकीए छीए, तांतणा बनावी शकीए छीए। पछी आपणे बधाए गांधी बापूनुं नाम तो सांभळ्युं छे ने, तो गांधी बापू ज्यारे आपणने आपणा देशनी अंदर अंग्रेजो राज करता हता, तो आज़ादीनी चळवळ रूपे गांधीजी एवं मानता हता कि आपणो जे भारत देश छे ए बीजा उपर आधार ना राखे, आपणे आपणुं काम जाते ज करीए। कि आपणा देशनी अंदर जुदा जुदा उद्योगो छे अने आपणे तो खेती प्रधान देश हतो, तेथी आपणने दरेक वस्तु प्राप्त थाय छे। तो आपणो जे देश आगळ आवे एना माटे आपणे ज आपणुं काम करवुं जोईए, बराबर छे। अत्यारे आपणने खबर छे कि आपणे मोदी सरकारे शुं कर्युं छे, अत्यारे मोदीजी आपणी जे એપો છે કે ચીનમાં ચીનની એપો જે આપણે યુઝ કરતા હતા, ટિકટોકની એવી એપો, એનાથી ફાયદો ચીનને જ થતો હતો, જ્યારે ભારત દેશને કોઈ ફાયદો થતો ન હતો। તેથી એમણે શું કર્યું, એ એપ બંધ કરી। તો આમ ગાંધીજી પણ એવા જ એક અનુયાયી હતા કે આપણા દેશની અંદર જ કાપડ બને। અંગ્રેજો શું કરતા હતા, એમના દેશમાં કાપડ આપણા દેશની અંદરથી કાચો માલ લઈ સસ્તામાં લેતા અને પછી કાપડ મોંઘું આપણને વેચતા હતા અને એના ઉપર ટેક્સ લાગુ પડતા, જે તમે સામાજિક વિજ્ઞાનની અંદર ભણો છો। તો આમ ગાંધીજીનું જે સ્વપ્ન હતું કે મારું ભારત દેશ જે જાતે જ કાપડ બનાવી, તો મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ કર્યો, બરાબર છે। અને આ જે ચરખો છે ઘણો બધો લોકપ્રિય બન્યો, બરાબર છે। તો આપણી જે બુક છે એની અંદર તમને ચરખાનું ચિત્ર આપ્યું છે, આકૃતિ 3.1ની અંદર, બરાબર છે। તો એ ચરખો જે છે હાથથી ચલાવવામાં આવતો હતો, આપણે હાથ તકલી જે સાધન હતું એવી જ રીતે ચરખો બનાવવામાં આવ્યો। અને આ જે ચરખો છે એને હાથ વડે, એક હાથ વડે રેસા પકડી અને બીજા હાથ વડે એને ગોળ ગોળ ફેરવવામાં આવે, એટલે સરસ રીતે તાંતણામાં બનવા લાગતું હતું। તો આમ અંગ્રેજોએ જે આપણા દેશમાં કપડાંની આયાત કરવા હતા, એને બદલે આપણે જાતે જ બનાવેલા કપડાં પહેરીએ, અને જે કપાસના કપડાં જે છે એ બને છે અને આપણે ખાદી કહેવાય છે, બરાબર છે। આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ખાદી ગ્રામ ઉદ્યોગ હોય છે, તો એની અંદર ખાદીની વસ્તુઓ મળતી હોય છે જે કપાસના રેસામાંથી બનતી હોય છે। તો આમ એમને ખાદીને વધુ પ્રોત્સાહન આપ્યું કે આપણા દેશની જ આપણે કપડાં પહેરીએ, અને ખાદીને લોકપ્રિય બનાવવા માટે તેમણે એક ઉદ્યોગ શરૂઆત કરી, બરાબર છે। અને ભારત સરકારે ઈસવીસન 1956માં એક સંસ્થાની સ્થાપના જ કરી, અને એ સંસ્થાનું નામ હતું ખાદી એન્ડ ગ્રામોદ્યોગ મંડળ, બરાબર। આપણે ઘણી જગ્યાએ ઘણા શહેરોની અંદર તમે જોયું હશે કે આપણે ઊંઝા શહેરની અંદર પણ એક આપણી સ્કૂલની બહાર જ એક ખાદી ગ્રામ ઉદ્યોગ છે, એની અંદર આપણને જુદી જુદી ખાદીની વસ્તુઓ મળે છે। તો ઉદ્યોગ સ્થાપવાનો શું હેતુ હતો, તો ઉદ્યોગ સ્થાપવાનો એ હેતુ હતો કે દરેકે દરેક વ્યક્તિ એ આપણા ભારતની બનાવેલી વસ્તુ પહેરે, અને આપણી જે ભારતની આપણે જે કપાસનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, તો આપણા ખેડૂતોને પણ ફાયદો થાય, બરાબર છે, અને આપણા લોકોને પણ ફાયદો થાય એ માટે એમનો એક ઉદ્દેશ હતો। તો આમ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ જે છે એની અંદરથી આપણે જુદી જુદી ખાદી બનાવવામાં આવતી હતી, જુદા જુદા ખાદીના કાપડ બનાવવામાં આવતા હતા, અને એમાંથી એની અલગ અલગ આપણે કપડાં સીવડાવી શકતા હતા। તો આ મોટા પાયે તાંતણાને કાંતવા માટે આપણે જે ગાંધી બાપુનો જે રેટિયો છે એનો તો ઉપયોગ કરીએ છીએ, પણ અત્યારે કેવો જમાનો આવી ગયો છે, આધુનિક જમાનો આવી ગયો છે। તો આધુનિક જમાનાની અંદર અત્યારે તો આ સ્થાન હાથની બદલી કોને લીધું છે, યંત્રએ, જુદા જુદા મશીનો ફરતા હોય અને આ મશીનો દ્વારા આપણે શું કાપડ બનાવી શકીએ છીએ, એવું ઘણી જગ્યાએ તમે આવા મશીનો પણ જોયા હશે। તો આ મશીનો હું તમને બતાવું છું, એનો તમે અભ્યાસ। તો આમ બાર દોસ્તો જુઓ, આ ગાંધી બાપુ શું કરી રહ્યા છે, રેટિયો જે છે એ કાંતી રહ્યા છે, રેટિયો દ્વારા તાંતણા બનાવી રહ્યા છે। તો એમ અત્યારે રેટિયોમાંથી ઘણા બધા યંત્રો દ્વારા કેવી રીતે કાપડ બને છે એનો આપણે વિડીયો જોઈશું।
આમ બાળ મિત્રો તમે જોયું ને કે ગાંધી બાપુએ જે રેટીઓની શરૂઆત થઈ અને ધીમે ધીમે એ આવી રીતે તમને દેખાય છે કે જુદા જુદા રેસાઓ યંત્ર દ્વારા કેવી રીતે ભેગા થઈ અને તાંતણામાંથી કાપડ બને છે। તો આમ અત્યારે આપણા દેશની અંદર યંત્રો દ્વારા કાપડ બનવાની શરૂઆત થઈ ગઈ છે। તો બાળ મિત્રો તમે જે જોઈએ તાંતણામાંથી જે કાપડ બને છે એ કઈ પ્રવૃત્તિ દ્વારા બને છે? વણાટ દ્વારા, બરાબર છે। તો આમ તાંતણામાંથી કાપડ બનાવવાની પદ્ધતિઓ બે છે। એક વણાટ દ્વારા પણ આપણે બનાવી શકીએ છીએ અને ગૂંથણ દ્વારા પણ। જો તમારા મમ્મીને હોય તો પૂછજો કે એમને ઊન દ્વારા, ઊનની મદદથી ગૂંથીને પણ એ લોકો કપડાં બનાવતા હોય છે। તો અહીંયા આપણે વણાટ જોઈએ સૌ પ્રથમ, બરાબર છે। તો તાંતણાનું એક જે જૂથ છે એને ગોઠવણી કાપડ વડે બને છે અને એ પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એકસાથે ગોઠવાય છે। તમે યંત્રોની અંદર જોયું હશે કે લાંબા દોરા જતા હતા અને વચ્ચે આડા દોરા, ઊભા અને આડા દોરા જોડાઈ અને કાપડ બને છે। તો તેને વણાટ દ્વારા થાય છે। આ પ્રવૃત્તિ આપણે ઘરે પણ કરી શકીએ છીએ કે કાગળની કેટલીક પટ્ટીઓ લઈ અને પણ આપણે કાપડ જેવી રચના બનાવી શકીએ છીએ। તો પ્રવૃત્તિ 5 અહીંયા આપી છે જે તમે સારી રીતે કરી શકો છો, જે આકૃતિની અંદર પણ તમને દેખાય છે। તો આપણે શું કરવાનું છે? તો એ અને બી બતાવ્યા છે કે આકૃતિ 3.12ની અંદર બે અલગ અલગ કાગળની પટ્ટીઓ લેવાની છે। કોઈ પણ બે અલગ કલરની હોય તો આપણને ખ્યાલ આવે, અને બે પટ્ટીઓને વારી અને વચ્ચેથી વારી અને એનું કાપવાનું છે। અને કાપ્યા પછી જે તમને સી બતાવ્યું છે એમાં એક પટ્ટી જેમ આડી અને ઊભી, જેમ આકૃતિ સીની અંદર બતાવ્યું છે એમ એની અંદર જોઈન કરવાની છે। તો આપણે જ્યારે જોઈન કરીશું ત્યારે આપણને આકૃતિ ડી પ્રમાણે એક આખું આપણી કાપડ બની ગયું હોય એવી રચના આપણને જોવા મળતી હોય છે। તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ પ્રવૃત્તિ ઘરે કરજો। તમારા પાસે કોઈ પણ રંગીન કાગળ હોય તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો। જો રંગીન કાગળ ના હોય તો આપણા સાદા કાગળને પણ આપણે કલરથી રંગી અને આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ। તો આમ આ પ્રવૃત્તિ તમે કરજો જેથી તમને વધુ ખ્યાલ આવે કે કાપડ કેવી રીતે બને છે। પછી અહીંયા એક આકૃતિ આપી છે હાથસાર। તો હાથસાર એટલે હાથથી વડે પણ આપણે શું બનાવી શકીએ છીએ? કાપડ બનાવી શકીએ છીએ। હાથસાર વડે આડી અને ઊભા તાંતણાઓ બનાવવામાં આવે છે અને પછી તાંતણાઓને ભેગા કરીને એક આખું કાપડ બનતું હોય છે। તો આમ એ વણાટ દ્વારા, વણાટની પદ્ધતિ દ્વારા કાપડ બને છે। તો એના પછી આપણે જોઈએ ગૂંથણ। તો મેં હાલ વાત કરી કે તમારે મમ્મીને કદાચ આવડતું હોય અથવા તમારા મમ્મી સિવાય તમારા દાદીને કે તમારા ઘરની અંદર કોઈને પણ, તો કોઈ પણ બે સોયા જેવા સોય લઈ, મોટા સોયા આવે છે ગૂંથણ માટેના જે બજારમાં મળતા હોય છે, અને એક આપણે ઊનથી ગૂંથવું હોય તો ઊનથી, ઘણા લોકો જૂના કપડાં હોય છે એના પગલૂસણિયા સરસ રીતે ગૂંથીને બનાવતા હોય છે। તો આમ એનો એક આખો દડો બનાવી અને પછી એ જે દડો છે એને બે સોયામાં પરોવી અને ગૂંથવામાં આવે છે। તો આમ એ જે ગૂંથવાથી પણ સરસ રીતે એક કાપડ, જે આકૃતિ તમને 3.14ની અંદર બતાવ્યું છે એવી રીતે એક આખું સરંગ સરસ કાપડ બને છે। અત્યારે તે ગૂંથવાનું જે કામ છે હાથથી બંધ થઈ ગયું છે, અત્યારે તો મશીનો દ્વારા ગૂંથાય છે। આપણે જે સ્વેટર છે, ઊનની વસ્તુ લાવીએ છીએ તો તમે જોયું હશે કે મશીનમાં ગૂંથાઈને આવે છે। તો આમ જે વણાટ અને ગૂંથણની બે પ્રક્રિયાઓ છે, એ જે પ્રક્રિયાઓ છે એ બંનેનું અત્યારે સ્થાન કોણે લઈ લીધું છે? યંત્રએ। કારણ કે અત્યારે આપણને યંત્રો એટલા બધા, આપણું વિજ્ઞાન જે છે એટલું બધું આગળ આવી ગયું છે કે અત્યારે આપણને હાથથી કામ કરવાની જરૂર રહેતી નથી। આપણે જે હાથથી કામ કરીએ છીએ એના કરતાં યંત્રથી આપણને 10 ગણું કામ વધારે મળે છે। તેથી અત્યારના જે છે યુગ, એ કેવું યુગ કહેવાય છે? યંત્રનો યુગ કહેવાય છે।
तो आम विद्यार्थी मित्रों आज आप कापड़ जे छे केवी रीते बने छे वणाट अने गूंथण द्वारा हाथ थी पण करी शकीए छीए ने यंत्र द्वारा पण आपणे करी शकीए छीए अने आपणे प्रवृत्ति कागळनी पट्टीओमांथी केवी रीते गूंथण था बने छे ये प्रवृत्ति आपी छे। तो हूँ आशा राखीश कि तमे प्रवृत्ति घरे करजो अने जे आगळनो जे छे प्रकरणनी अंदर कापड़ना मटिरियलनो इतिहास एनी चर्चा आपणे नेक्स्ट विडियोनी अंदर करीशुं। अने हूँ आशा राखू छू कि तमे बधा ज जे आ पाठनी अंदर जेटलू आपणे शीख्या छे प्रश्नोना जवाब सारी रीते आपी शकशो। अस्तु।